નાણાં પ્રધાન કનુ દેસાઈ અત્યારે બજેટ રજૂ કરી રહ્યા છે અને આ બજેટમાં એવી તમામ દીકરીઓ કે જેમને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવું છે એ તમામ દીકરીઓ માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 પછી એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં જે પણ મધ્યમ વર્ગમાં અને ગરીબ વર્ગમાં આવે છે એવી તમામ વિદ્યાર્થિનીઓને ગુજરાત સરકાર છે એ સહાય આપશે. ધોરણ 11માં 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, ધોરણ 12માં 15,000ની સહાય આપવામાં આવશે વિજ્ઞાન પ્રવાહ માટે. આ સાથે આ યોજનાનું નામ છે એ નમો સરસ્વતી યોજના રાખવામાં આવ્યું છે. બીજી યોજના નમો લક્ષ્મી યોજના કે જેના અંતર્ગત ધોરણ 9થી ધોરણ 12 સુધી મધ્યમ અને ગરીબ વર્ગમાં આવતી તમામ દીકરીઓને સહાય આપવામાં આવશે. ધોરણ 9 અને ધોરણ 10માં 10,000ની સહાય ચૂકવવામાં આવશે, જ્યારે ધોરણ 11 અને ધોરણ 12માં 15,000ની સહાય ચૂકવવામાં આવશે. એટલે જે પણ ગરીબ અને મધ્યમ વર્ગમાં જે દીકરીઓ ભણી રહી છે એ તમામ પરિવારોને હવે સરકાર છે એ ધોરણ 9થી લઈને 12 સુધીમાં 50,000 જેટલી સહાય કરશે. એટલે આપની દીકરીઓને ભણાવો અને ખાસ કરીને જે પણ દીકરીઓ અત્યાર સુધી સાયન્સ રાખવા માટે આતુર હતી પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે સાયન્સ સબ્જેક્ટ નથી રાખી શકી એવી તમામ દીકરીઓ માટે આ જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. નમો સરસ્વતી યોજના અંતર્ગત એ દીકરીઓ છે હવે ભણી ગણી શકશે.